लिंबायत विस्तार में बे दिवस अगाउ छोटू पाटिल नामना युवक की हत्या प्रकरण में सर्वेलेंस स्टाफ ना मानसोए त्रण आरोपियों ने दबोची पाड़ी तमाम ने जेल भेगा कर्या छे। બે દિવસ અગાઉ લિંબાયત સુભાષનગર પાસે એક કારીગર લક્ષ્મણ ઉર્ફે છોટુ પાટીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। દરમિયાન શુક્રવારના રોજ લિંબાયત પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપી ઉધના વિસ્તારમાં ફરી રહ્યા છે, જેના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી હત્યારા સમાધાન ઉર્ફે ગાવડી સંદીપ પવાર અને અજય જાદવની ધરપકડ કરી હતી અને તેઓની પૂછપરછ હાથ ધરતા તેઓએ હત્યા મોબાઈલ લૂંટવાના ઈરાદે કરી હોવાની કબૂલાત કરી હતી। વધુમાં સમાધાન ઉર્ફે ગાવડી અગાઉ પણ મર્ડરના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે હાલ તો લિંબાયત પોલીસે ત્રણેયની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 18/12/2013 રાતના 11 વાગે કંટ્રોલ રૂમ દ્વારા વર્દી મળેલ કે સુભાષનગર ગલી નંબર 4માં એક્સિડન્ટ થયેલ છે, જે અન્વયે PCR વાનને સ્થળ ઉપર મોકલેલ તો ત્યાં એક ઈસમ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ હાલતમાં ત્યાં સ્થળ ઉપર પડેલ હતો, જે અન્વયે PCRના ઇન્ચાર્જશ્રીએ પોલીસ સ્ટેશનમાં અમોને જાણ કરતા અમો પણ સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયેલ અને મરણ જનારની ઓળખ કરવાનો પ્રયત્ન કરતા મરણ જનારનું નામ લક્ષ્મણ ઉર્ફે છોટુ કાશીનાથ પાટીલ રહેવાસી નવાગામ ડિંડોલી અને મૂળ રહેવાસી ધુલિયાનો મહારાષ્ટ્રનો હોવાનું જાણવા મળેલ। તેના પગ ઉપર એક ઊંડો ઘા હતો જેમાં વધારે પડતા બ્લીડિંગ થવાને કારણે તેનું મરણ થયેલ હતું। આથી તુરંત જ લાશને PM માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી મરણ જનારની પત્ની મંગલાબેનની ફરિયાદ લઈ EPCO કલમ 302 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ। મરણ જનારની શરીરની અંગ ઝડતી દરમિયાન એક મોબાઈલ ફોનનું બિલ મળી આવેલ, જે એણે તે જ દિવસે ખરીદેલાનું જણાયેલ, જેથી તે અનુસંધાને તપાસ કરતાં તેણે રાત્રિના સમયે આ મોબાઈલ લિંબાયત વિસ્તારમાંથી જ ખરીદેલ, જે અન્વયે બાતમીદારોથી હકીકત મેળવી આજ રોજ ત્રણ આરોપીઓ એક સમાધાન ઉર્ફે ગાંવઠી રમેશ પાટીલ, બે સંદીપ ફૂલચંદ પવાર, ત્રણ અજય ઉર્ફે સંતોષ રતિલાલ જાદવની ગુના વખતે વાપરેલ હથિયાર તથા ગુનો કરતી કર્યા બાદ મરણ જનારનો મોબાઈલ લઈ ગયેલ તે મોબાઈલ રિકવર કરી ત્રણેય આરોપીઓને રિકવર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે। હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે।